नमस्कार विद्यार्थी मित्रों, आपनो फरी पाछो पुनः स्वागत छे। धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 1 आपणो वारसो आजे आपणे त्रीजो भाग एनो भणशुं। अगाउ आपणे बे भाग भणी चुक्या छीए, हवे त्रीजा भाग अंतर्गत એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એના વિશે આપણે એ અભ્યાસ કરીએ। સૌથી પહેલા ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એ વૈવિધ્યસભર છે, સમૃદ્ધ છે। ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં અનેક પ્રકારના સ્થાપત્યો, શિલ્પો, મહેલો, ગુંબજો, મસ્જિદો, એ ઉપરાંત વિભિન્ન પ્રકારના ઐતિહાસિક સ્થળો, વાવ, કુવા, ગુફાઓ, આ બધું જ એ સાંસ્કૃતિક વારસાનો ભાગ છે। એટલે આપણો ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે વૈવિધ્યસભરની સાથે સાથે એ સમૃદ્ધ છે, અજોડ છે। આવા અનેકવિધ બાંધકામોની આપણે વાત કરવાની છે। હવે મેં અહીંયા આપને સરળતાથી સમજાય એ માટે મેં અહીંયા ભાગ પાડી દીધા છે, જેમાં પુરાતત્વીય સ્થળો, ઐતિહાસિક સ્થળો, જોવાલાયક સ્થળો। આમ તો જોવાલાયક સ્થળો એ જ ઐતિહાસિક સ્થળો, પણ આપણે થોડુંક એનો ભાગ પાડ્યો છે એટલે તમને સરળતાથી એ સમજી શકાય। અને ધાર્મિક સ્થળો, એ ઉપરાંત આપણા ઉત્સવો અને જૈન અને બૌદ્ધ ધર્મના જે સ્થળો છે તે આ રીતે આપણે એનો અભ્યાસ કરીએ। તો સૌથી પહેલા પુરાતત્વીય સ્થળોની હું વાત કરીશ આપને। તો પુરાતત્વીય સ્થળોમાં ગુજરાતના જે સ્થળો છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા લોથલ, લોથલ જે છે એ ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં એ આવેલું પ્રાચીન હડપ્પિયન સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક પ્રાચીન નગર છે, જે હાલમાં સંશોધનો દરમિયાન, ઉત્ખનન કાર્ય દરમિયાન એ બહાર આવ્યું કે જે પ્રાચીન સમયમાં વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર હતું। એનો ખ્યાલ કેમ આવ્યો? તો એમાંથી એક ડોકિયાળ એટલે કે ધક્કો, જેમાં વાહન લાંગરવામાં આવતા હશે, એ પ્રાપ્ત થયેલ છે, મળેલ છે। એ સાથે સાથે એ વેપાર અને ઉદ્યોગનું એ કેન્દ્ર હતું એવા પુરાવા સ્વરૂપે અમુક પ્રકારના વખાર અને ગોદામ ત્યાંથી મળી આવ્યા છે, જેથી આપણે કહી શકીએ કે એ પ્રાચીન સમયનું કોઈ વેપાર વાણિજ્યનું એ કેન્દ્ર હશે। હવે બીજા નંબરની અંદર આપણે વાત કરીએ રંગપુર। રંગપુર જે છે એ લીંબડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, એક હડપ્પિયન સંસ્કૃતિની એક નાનકડી સાઈટ છે। એ ઉપરાંત ધોળાવીરાની વાત કરીએ, ધોળાવીરા આપણા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું સિંધુ ખીણ સંસ્કૃતિનું એક કેન્દ્ર છે। આમ તો એના વિશે સંશોધન 1990માં વ્યવસ્થિત સ્વરૂપે થયેલું છે, રવિન્દ્રસિંહ બિસ્ટ નામના વ્યક્તિએ એનું સંશોધન કાર્ય કરેલું છે અને એનામાંથી અનેકવિધ એ સિંધુ ખીણના સંસ્કૃતિના અવશેષો એ પ્રાપ્ત થયેલા છે, એ પણ એ પ્રાચીન પુરાતત્વીય સ્થળ છે એમ આપણે કહી શકીએ। પછી છે રોજડી અને શ્રીનાથગઢ, એ રાજકોટ જિલ્લામાં આવેલા છે, એ પણ હડપ્પિય સંસ્કૃતિની એક નાનકડી સાઇટ છે। તો આ થયા આપણા એ પુરાતત્વીય સ્થળ એટલે કે પ્રાચીન નગર આયોજન। આમ આપણે ભારતની અગર વાત કરીએ તો પંજાબમાં રોપડ છે, રાજસ્થાનમાં કાલીબંગાન છે, એ ઉપરાંત પાકિસ્તાનમાં મોહેંજોદડો અને હડપ્પા છે। તો એ સિંધુ નદી જે વહેતી હતી
उत्तर थी पश्चिम तरफ, तो एमा जे जेते समय जे मानसोए वसवाट करेलो ए नदीना किनारे एना कोई भौगोलिक कारणोसर ए सभ्यता संस्कृति घटाई गई अने वर्तमान समय में अनेक विविध संशोधनों ने कारण उत्खनन कार्य थयुं अने ए उत्खनन कार्य में आ प्रकारना जे छे ए नगरो ए मळेला छे। हवे बीजा नंबर में आपणे वात करशुं ऐतिहासिक स्थळो। अच्छा, ऐतिहासिक स्थळो में अमदावाद, पाटण अने जूनागढ़ आ त्रण जे शहरो छे एमां जे बांधकामो प्राप्त थयेला छे ए खूब अगत्यना छे। सौथी पहेला ए आपणे वात करूं जामा मस्जिदनी। जामा मस्जिद बहु जूनी मस्जिद छे। 1453 માં અહેમદ શાહ નામના બાદશાહે એનું નિર્માણ કાર્ય કર્યું, જેમાં 260 સ્તંભ એટલે કે કોલમ અને 15 એના ઘુમ્મટ છે। તો એ રીતે અદભુત અને બહુ વિશાળ એવી મસ્જિદ એ અમદાવાદમાં આવેલી છે। ઝુલતા મિનાર રાજકોટ ગોમતીપુર પાસે, આ ઝુલતા મિનારા પણ એક અદભુત બાંધકામ છે। એક મિનારા ઉપર ચડવાથી એ બીજા મિનારા ઉપર કંપન થાય, ધ્રુજારી અનુભવાય આવું એ। હવે આ કંપન કઈ રીતે થાય છે એનું સંશોધન અંગ્રેજો સહિત અનેક વિદ્વાનોએ ઇતિહાસકારોએ કરેલું, પણ એનું જે મૂળ આજે પણ અકબંધ છે એટલે કે એનું રહસ્ય એ જાણી શકાયું નથી। હઠી સિંહના જૈન દેરાસર, તે સમયના અમદાવાદના નગરશેઠ હઠીસિંહ કે જેમણે એ જૈન દેરાસરોનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું, રાણી સિપ્રીની મસ્જિદ એ પણ એક જોવાલાયક એ મસ્જિદ છે, જેને મસ્જિદે નગીના તરીકે પણ ઓળખવામાં આવે છે। કાંકરિયા તળાવ, કાંકરિયા તળાવ વિશે અગર આપણે વાત કરીએ તો એને હોજે કુતુબન પણ કહેવાય, કારણ કે કુતુબુદ્દીન મોહમ્મદ શાહે એનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું 15મી સદીમાં, તો એ પણ એ જોવાલાયક છે। સરખેજનો રોજો અને સીદી સૈયદની જાળી, આ તમામ જે બાંધકામો છે, સ્થાપત્યો છે એ અમદાવાદની અંદર આવેલા છે। અમદાવાદની અંદર બહુ અગત્યના જે બાંધકામ જેને દેશ વિદેશથી અનેક લોકો જોવા માટે આવે છે। ફરીથી અગર તમને જણાવું તો અમદાવાદની અંદર જામા મસ્જિદ, ઝુલતા મિનારા, હઠીસિંહના જૈન દેરા, રાણી સિપ્રીની મસ્જિદ, કાંકરિયા તળાવ, સરખેજનો રોજો અને સીદી સૈયદની જાળી, આ બહુ અગત્યના ઐતિહાસિક સ્થળો છે। હવે અગર આપણે વાત કરીએ પાટણની, પાટણ પણ બાંધકામો માટે એક ખૂબ જાણીતું સ્થળ। પાટણ આમ તો સોલંકી યુગની રાજધાની કહેવાય। પાટણની અંદર રાણ કી વાવ, રાણી ઉદયમતીએ બંધાવેલી, તે સમય એ પાણીની સુવિધા માટે લોકોને સુખાકારી માટે પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત થાય તે માટે જે છે એ રાણી ઉદયમતીએ આ રાણ કી વાવનું એ નિર્માણ કર્યું। આ રાણ કી વાવ એને 2014ની સાલમાં યુનેસ્કોએ એક વૈશ્વિક વારસાના સ્થળ તરીકે એ ડિક્લેર કરેલું છે। યુનેસ્કો એ યુએન યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એની પેટા સંસ્થા છે, જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન, તો એ એક વૈશ્વિક વારસાનું સ્થળ છે। અદભુત બાંધકામ એ રાણ કી વાવનું જોવા મળે। સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહ બંધાવ્યું, એ પણ ખૂબ મહત્વનું બાંધકામ છે। વડનગરનું કીર્તિ તોરણ એ પણ પાટણ નજીક છે, તો એ પણ જોવાલાયક છે। અને મોઢેરાનું સૂર્ય મંદિર એ પણ પાટણ નજીક છે। સોલંકી વંશના રાજવી જેણે 1026માં એ
मोढेरा ना सूर्य मंदिर नु निर्माण करावी भीमदेव पहलाए। तो मोढेरा नु सूर्य मंदिर विषय अगर तुमने विशेष थोड़ी जानकारी आपू तो आ मंदिर एवं कि जेनु प्रवेश द्वार पूर्व दिशा में एवी रीते आवेलु छे के सूर्य नु किरण ए रेलाय अने जे सूर्य प्रतिमा एना मुकुट उपर जे मणि छे ए मणि उपर एनु पहलु किरण सूर्य नु पड़े तो ए मणि ना कारणे आखू मंदिर ए जड़हड़ी उठे छे। तो आ मंदिर एक अद्भुत बांधकाम जे भीमदेव प्रथम ना शासन काल दरमियान ए बनेलु। आ मंदिर नी बीजी विशेषता ए छे के अंदर सूर्य नी विविध प्रकार नी बाहर मूर्तिओ छे अने 108 जेवा ए नाना नाना जड़कुंड छे। उषा अने संध्या समय दीप शिखाना कारणे आखा मंदिर नी जे भव्यता छे जे रम्यता छे नयन रम्य लागे आपणने ए जोता ज ए एवुं दृश्य ए मनमां अंकित थाय अने आ मंदिर ए प्राचीन अत्यारे ए भीमदेव पहेलानुं जे बंधावेलुं मंदिर छे। હવે જૂનાગઢની વાત કરીએ આપણે તો જૂનાગઢ પણ એ પ્રાચીન બાંધકામો માટે એક જાણીતું સ્થળ છે। અશોકના શિલાલેખ મૌર્યકાળ દરમિયાન 1000 વર્ષ પહેલા એનું નિર્માણ કાર્ય થયું હશે। શક શતપ્ર રાજાઓના સમયમાં એ બન્યા હોય એવું વિદ્વાનનું માનવું છે। ઉપરકોટનો કિલ્લો એ પણ જોવાલાયક છે અને એ ઉપરાંત નવઘણ કુવો અને અડીકડીની વાવ એ પણ જોવાલાયક છે। તો આ બધા જે છે એ જૂનાગઢના એ સ્થાપત્યો છે બાંધકામો છે। હવે આપણે આગળ વાત કરીએ ધાર્મિક સ્થળો, ધાર્મિક બાંધકામ એ ધાર્મિક સ્થળો છે, એમાં સોમનાથ પ્રભાસ પાટણ આપણા પ્રથમ જ્યોતિર્લિંગ જે નું બાંધકામ પણ અદભુત છે। દ્વારિકા જગત મંદિર એ પણ જોવાલાયક ધાર્મિક સ્થળ છે। શારદાપીઠ આદિ શંકરાચાર્ય નિર્મિત એ પણ જોવાલાયક સ્થળ છે। પાવાગઢ મહાકાળી મંદિર એ પણ જોવાલાયક છે। અંબાજી અંબાજી માનું મંદિર અને શામળાજી સાબરકાંઠામાં એ પણ તમારે જોવાલાયક ધાર્મિક એ સ્થળો છે। એટલે ધાર્મિક સ્થળોની અંદર સોમનાથ, દ્વારિકા, આપણે દ્વારકા પણ કહીએ, શારદાપીઠ, પાવાગઢ, અંબાજી અને શામળાજી આ એક જોવાલાયક ધાર્મિક સ્થળો કે જેના બાંધકામ ખૂબ અદભુત છે। હવે આપણે વાત કરશું એ ઉત્સવોની। ઉત્સવોનું માનવ જીવનમાં ખૂબ જ મહત્વ છે। ઉત્સવોના કારણે એ માનવ જીવન એ સમૃદ્ધ બને છે। આપણે પોળો ઉત્સવ સાબરકાંઠામાં વિજયનગરના જે જંગલો છે ત્યાં આવેલું એ જંગલ એ સ્થળ છે જ્યાં પોળો ઉત્સવ ઉજવાય છે। આપણા અમદાવાદની અંદર એક કાંકરિયા કાર્નિવલ એ ખૂબ ધામધૂમથી ઉજવાય છે, એ સાથે પતંગ ઉત્સવ એ પણ ઉજવાય છે। કચ્છની અંદર રણોત્સવ, એ કચ્છનો સફેદ રણ જ્યાં ઘોરડો ગામ છે ત્યાં આ રણોત્સવ ડિસેમ્બર મહિનામાં એ ઉજવાય છે। એ ઉપરાંત ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ અને તાનારીરી મહોત્સવ આ પણ ખૂબ મહત્વના એ આપણા ઉત્સવો છે જે પણ એક પ્રકારનો સાંસ્કૃતિક વારસાનો ભાગ છે। તો આપણો સાંસ્કૃતિક વારસો મેં અગાઉ કીધું એ પ્રમાણે સમૃદ્ધ છે, વૈવિધ્યસભર છે। હવે આપણે વાત કરીએ એ જૈન અને બૌદ્ધ ધર્મના સ્થળોની, તો જૈન અને બૌદ્ધ ધર્મના જે સ્થળો છે એ પણ ઘણા જૂના પ્રાચીન છે। ગુજરાતની અંદર આપણે જૈન અને બૌદ્ધ ધર્મની વાત કરીએ તો તારંગા મહેસાણા જિલ્લો અને પછી જે તળાજા છે એ ભાવનગર જિલ્લામાં, જે ખંભાલીડા છે એ ગોંડલ પાસે, વડનગર, જૂનાગઢ, ડાંગ અને ઝઘડિયા એ આપણા એ જૈન અને બૌદ્ધ ધર્મ એમાંથી વિભિન્ન પ્રકારની ગુફાઓ મળી આવેલી છે। આમ તો ગુફા નિર્માણ જે છે
એ પણ એક પ્રકારનું સ્થાપત્ય છે। આપણા ભારતની અંદર વાત કરીએ તો અજંતા એલોરાની અને એલિફન્ટાની ગુફાઓ એ ખૂબ જાણીતી છે। તો અહીંયા આપણા ગુજરાતની અંદર પણ આવી રીતે જૈન અને બૌદ્ધ ધર્મની એક ગુફાઓ આવેલી છે, જે પણ એક પ્રકારના સાંસ્કૃતિક વારસાનો એ ભાગ કહેવાય, એ આપણા માનવ જીવન સાથે એ જોડાયેલું છે। થેન્ક યુ મિત્રો। હવે પછીનો ચોથો ભાગ એ આપણે આગળ અભ્યાસ હવે પછી કરશું।